हेलो फ्रेंड्स, नमस्कार। इजी इंग्लिश, नो पेन ओनली गेन वीडियो लेक्चर सीरीज में हूँ आपनो मित्र डॉक्टर धर्मेश दवे आप सर्वे मित्रों स्वागत करूँ छू। मित्रों, लास्ट 5 लेक्चर नी सीरीज ना माध्यम थी आपने डिरेक्ट इनडिरेक्ट शू छे एनु खूबज अपने रसप्रद कही शकाय ए प्रकारे ज्ञान प्राप्त कर्युं। अने आजे फरी एक वार तमारी सामे लईने आव्यो छूं एक खूबज मजानो टॉपिक, खूबज मजानो छे ए उपरांत एवं कही शकाय के खूबज महत्वनो एवो टॉपिक, कारण के लगभग दरेक एग्जाम नी अंदर मां ए महत्वनो बनी रहेतो होय छे। एक्जामिनेशन पॉइंट ऑफ व्यू थी एनु खूबज महत्व छे। आवो एक मुद्दो आजे आपणे डिस्कस करवाना छीए अने पॉइंट नुं नाम छे परफेक्ट मॉडल ऑक्सिलियरी। हा मित्रों, स्क्रीन पर आप जोई शको छो एने लखाय छे परफेक्ट मॉडल ऑक्सिलियरी। आपणे बधा मॉडल ऑक्सिलियरी शब्दथी वाकेफ होईए, कुल 14 મોડેલ્સ જે છે એનાથી બધા લોકો આપણે વાકેફ હોઈએ, લાઈક શેલ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, ઓટ ટુ, નીડ ટુ, ડેર ટુ, હેવ ટુ, યુઝ ટુ। પરંતુ અહીંયા જે આપણે જોવાનું છે એ છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી। આ 3 શબ્દો તમારા ધ્યાનમાં આવ્યા હશે જેમાં મોડેલ ઓક્ઝિલિયરીનું પરફેક્ટ ફોર્મ કઈ રીતે બનતું હોય છે એ આપણે જોવાના છીએ। મિત્રો, આ એક એવો ટોપિક છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી। પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ઇંગ્લિશ લેંગ્વેજમાં આ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીનો શું રોલ હોય છે, કેવા સંજોગોમાં એનો ઉપયોગ થાય છે। તો સૌથી પહેલા એના ઉપયોગને લઈને મેં અહીંયા એક માહિતી મૂકી છે, આપ જોઈ શકો છો, આપની સ્ક્રીન પર આવી ગયું છે કે જ્યારે કોઈ ઘટના કે કોઈ ક્રિયા ઓલરેડી બની ચૂકી હોય, ઘટના કે ક્રિયા બની ચૂકી હોય અને એ ઘટના કે એ ક્રિયાને લઈને હવે માત્ર જ્યારે અફસોસ વ્યક્ત કરવો હોય ત્યારે એ અફસોસ વ્યક્ત કરતું વાક્ય એ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી દ્વારા લખાતું હોય છે। પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીનો તેમાં ઉપયોગ થાય છે। તો સૌથી મહત્વની વાત એ છે કે સપોઝ આપણે એમ બોલીએ કે જો થોડું ઘણું મેં વાંચી લીધું હોત ને તો કદાચ હું પાસ થઈ ગયો હોત, તો ઘટના પૂરી થઈ ગઈ છે, કદાચ પાસ નથી થઈ શક્યા અને હવે એનો અફસોસ વ્યક્ત કરી રહ્યા છીએ, તો એ જે અફસોસ વ્યક્ત કરતું વાક્ય છે એ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીમાં લખાતું હોય છે। તો અહીંયા આપણે મોડેલ ઓક્ઝિલિયરીના પરફેક્ટ ફોર્મ જોવાના છીએ, જેને આપણે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી એવું કહીએ છીએ। હવે મોડેલ ઓક્ઝિલિયરી એટલે આપ બધા જાણો છો કે આ 14 મોડેલ્સ જે હજુ હમણાં હું થોડી વાર પહેલા જે બોલ્યો એ બધા જ મોડેલનો એક રૂલ તમને ખબર જ હશે કે કોઈ પણ મોડેલ ઓક્ઝિલિયરી હોય તો એના પછી હંમેશા શું આવે, તો કે લેક્સિકલ વર્બ, મૂળ જેને વર્બ કહીએ, રૂપ કહીએ, મૂળ રૂપ તમારે હંમેશા મૂકવાનું હોય કોઈ પણ મોડેલ પછી। પરંતુ અહીંયા એ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી છે ત્યારે પણ એ નિયમ તો વાયોલેટ નહીં જ થાય, મતલબ કે કોઈ પણ મોડેલ લખાય છે તો એના પછી તો V1 આવવું જ જોઈએ। તો હવે આપણે એનું પરફેક્ટ ફોર્મ કઈ રીતે બનાવશું, તો મિત્રો ચાલો આગળ વધીએ અને જોઈએ। અહીંયા તમારી સામે મેં એ વાત લખી છે કે આમ તો 14 મોડેલ્સ છે કુલ, પણ એ કુલ જે 14 મોડેલ્સ છે એમાંથી 5 એવા મોડેલ્સ છે કે જેના પરફેક્ટ ફોર્મ બનતા હોય છે। એ કયા 5 મોડેલ્સ છે જેના ભૂતકાળ શક્ય છે એ બધા? ફોર એક્ઝામ્પલ, શેલ વિલ છે તો એનું ભૂતકાળ શું બનતું હોય છે? વુડ. કેન છે તો એનું ભૂતકાળ શું બનતું હોય છે? કુડ. મે છે તો એનું ભૂતકાળ શું બને છે? તો કે માઇટ. એવી રીતે મસ્ટ અને શુડ, આ 5 એવા મોડેલ્સ છે કે જેના પરફેક્ટ ફોર્મ બનાવવા પોસિબલ છે, મતલબ કે એના પરફેક્ટ ફોર્મ બનશે તો એ કઈ રીતના વાક્ય રચનાઓ તૈયાર કરશે। તો નેક્સ્ટ બાબત જે હું તમારી સામે મૂકવા જઈ રહ્યો છું એમાં એ છે કે એના પરફેક્ટ ફોર્મ જે બનવાના છે એ હવે પછી તમે નીચે જોઈ શકો છો, જો આ રીતે આપ જોઈ શકશો કે વુડ હેવ V3, કુડ હેવ V3, માઇટ હેવ V3, મસ્ટ હેવ V3 અને શુડ હેવ V3। આ પ્રકારે એના પરફેક્ટ ફોર્મ બને છે। આમાં એક ઓબ્ઝર્વ કરવાની વાત એ છે કે વુડ હોય, કુડ હોય, માઇટ હોય, મસ્ટ હોય કે શુડ હોય, એ બધા પછી જુઓ શું છે, તો કે બધા પછી હેવ લખાયેલો છે અને હેવ એ V1 હોવાથી મોડેલ ઓક્ઝિલિયરીનો નિયમ છે એ પણ અહીંયા ભંગ થતો નથી, એનું વાયોલેશન અહીંયા થતું નથી, એટલે એ નિયમ આપણે જાળવ્યો છે બિલકુલ। અને હેવ એ ટુ હેવનું રૂપ છે, હેવ એનો ઉપયોગ કરીએ છીએ, મૂળ રૂપ જે ટુ હેવમાં હેવ છે
એનો ઉપયોગ મોડેલ પછી કરાયેલો છે, એટલે V1 તરીકે એનો ઉપયોગ થયો છે. અને ત્યારબાદ વર્બનું ત્રીજું રૂપ પણ મૂકેલું છે. અને પરફેક્ટ બનવા માટે વર્બનું થર્ડ ફોર્મ હોવું જરૂરી છે, તો એ નિયમને પણ પૂરેપૂરો ન્યાય મળ્યો છે. મતલબ કે પરફેક્ટ ફોર્મ બનવા માટે આ મુજબના કન્સ્ટ્રક્શન તૈયાર થાય. માનો કે વુડ હેવ અને V3 હોય તો આપ જોઈ શકો છો શું લખ્યું છે, તો કે આમ બન્યું હોત. ઘટના પૂરી થઈ ગઈ છે, બનાવ પૂરો થઈ ગયો છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, માત્ર એમને લઈને અફસોસ વ્યક્ત કરીએ છીએ. માનો કે કુડ હેવ અને V3 હોય તો શું બોલી શકાય, તો કે આમ બની શક્યું હોત. માઇટ હેવ અને V3 હોય તો શું બોલી શકાય, તો કે આમ સંભવ બન્યું હોત. મસ્ટ હેવ અને V3 હોય તો શું બોલવું જોઈએ, આમ જ બન્યું હોવું જોઈએ. શુડ હેવ અને V3 હોય ત્યારે શું બોલવું જોઈએ, તો કે આમ કરવું જોઈતું હતું. આ બધા જ જુઓ ફ્રેઝ એ પ્રકારના બન્યા છે કે જેમાં ઘટના પૂરી થઈ ગઈ છે અને એમને લઈ અને હવે આપણે અફસોસ વ્યક્ત કરી રહ્યા છીએ, એવા આવા પાંચ પ્રકારના ફ્રેઝ તૈયાર થતા હોય છે. વુડ હેવ V3, કુડ હેવ V3, માઇટ હેવ V3, શુડ હેવ V3 અને મસ્ટ હેવ V3. તો આ પાંચ ફ્રેઝ જે છે એમના માધ્યમથી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી બનાવી શકાતા હોય છે. મિત્રો, હવે પછી આપણે એમને આપણે કન્સ્ટ્રક્શનના ફોર્મમાં ઢાળી અને સંપૂર્ણ કન્સ્ટ્રક્શન કઈ રીતનું બનશે એ જોવાના છીએ. જો નેક્સ્ટ સ્લાઇડમાં હું તમારી સામે એ કન્સ્ટ્રક્શન મૂકવા જઈ રહ્યો છું, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીના કન્સ્ટ્રક્શન કઈ રીતે બનશે એ આપણે અહીંયા જોઈએ. ચલો, પહેલું કન્સ્ટ્રક્શન તમારી સામે આવી રહ્યું છે. સૌથી પહેલા એક્ટિવનું કન્સ્ટ્રક્શન છે તમારી સામે. વાક્યની શરૂઆતમાં ઇફ અથવા અનલેસ છે, અને ઇફ અને અનલેસ એ શરતી વિધાન બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે, અને એટલા માટે આને એક શરતી વાક્ય પણ કહી શકો તમે. કન્ડિશન, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન તરીકે પણ ઉલ્લેખી શકો છો. પણ ખાસ ધ્યાનમાં લેવાની વાત એ છે, ઇફ અને અનલેસ હોય, પછી સબ્જેક્ટ અને હેડ અને V3 આ રીતનું જો એક વાક્ય આપેલું હોય તો બે વાક્યની વચ્ચે કોમા મેં અહીંયા આપ્યું છે, પ્લસ બે કરેલા છે અને વચ્ચે કોમા કરેલું છે, અને હવે પછીનું વાક્ય છે એ આપણું પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીનું વાક્ય છે. એ પણ આપ જોઈ શકો છો, સબ્જેક્ટ પ્લસ મોડેલ ઓક્ઝિલિયરી પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ, આ મુજબનું એનું કન્સ્ટ્રક્શન બનતું હોય છે. આને આપણે એક વાક્યના માધ્યમથી પણ સમજી શકાય. જોઈ શકો છો આપ, આપની સામે વાક્ય પણ આવી ગયું છે. ઇફ ધ પોલીસ હેડ, જો હેડ આવ્યું છે ખાસ ધ્યાનમાં લેશું, ઇફ ધ પોલીસ હેડ અરાઇવડ અર્લિયર, ઇફ ધ પોલીસ હેડ અરાઇવડ અર્લિયર, આ એક કન્ડિશન છે. જો પોલીસ સમયસર અથવા તો વહેલી પહોંચી ગઈ હોત તો કરીને જે હવે તમારે વાક્ય લખવાનું છે એ મિત્રો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીમાં લખાશે. એટલે આપણો ટોપિક છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી, પરંતુ એમની આગળ એક વાક્ય ઇફ કે અનલેસથી આ રીતે બનતું હોય છે, જેમાં આપણે ઓબ્ઝર્વ કર્યું હશે કે સબ્જેક્ટ પછી શું છે, તો કે હેડ છે અને વર્બનું થર્ડ ફોર્મ છે. તો આને પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી માટેની એક કી પણ તમે કહી શકો કે અગર જો આગળનું વાક્ય તમારી પાસે ઇફ હેડ ક્લોઝનું છે તો બીજું વાક્ય હંમેશા પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીમાં જ આવે. તો બીજું વાક્ય પણ લખ્યું છે, દે કુડ હેવ અરેસ્ટેડ ધ થીફ, બ્રેકેટમાં મેં તમને કેન પ્લસ અરેસ્ટ આપ્યું છે. હા, બ્રેકેટમાં છે કેન પ્લસ અરેસ્ટ, પણ કેન છે એનો ઉપયોગ નથી થતો, એનું ભૂતકાળનું રૂપ કયું છે, કુડ. એટલે માટે જવાબમાં જુઓ કુડ લખ્યું છે, અને ત્યારબાદ પરફેક્ટ ફોર્મ બનાવવું છે એટલે હેવ અને પછી વર્બનું થર્ડ ફોર્મ, એટલે હેવ કરી અને પછી અરેસ્ટેડ લખેલું છે, બરાબર છે. અને પછી ઓબ્જેક્ટ તરીકે ધ થીફ છે. તો અહીંયા એક્ટિવ વાક્ય રચના તમારી સામે મૂકેલી છે. કોઈ પણ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીના એક્ટિવ અને પેસિવ કન્સ્ટ્રક્શન તમારી સામે આવી જ રહ્યા છે. એક્ટિવમાં તમે જોયું કે મોડેલ ઓક્ઝિલિયરી હશે, હેવ આવશે અને વર્બનું થર્ડ ફોર્મ આવશે, બરાબર છે. હવે આપણે પેસિવ તરફ જઈએ. પેસિવ કન્સ્ટ્રક્શન મિત્રો કંઈક આ પ્રકારનું છે, એ પણ આપ જોઈ શકો છો. ઇફ કે અનલેસથી વાક્યની શરૂઆત થાય, સબ્જેક્ટ હેડ અને V3, ઓબ્જેક્ટ પણ એમાં હોઈ શકે, પ્લસ ફરી એકવાર કહી દઉં કે બંને વાક્યોની વચ્ચે શું આવવાનું છે, તો કે કોમા આવવાનું છે. ઓકે, અને ફરી એકવાર આગળ જોઈએ તો એ આપણું પેસિવવાળું પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીનું કન્સ્ટ્રક્શન છે, જેની શરૂઆત ઓબ્જેક્ટથી થશે, ત્યારબાદ મોડેલ ઓક્ઝિલિયરી પ્લસ હેવ આવશે, બીન આવશે, અને પછી જોઈએ તો વર્બનું થર્ડ ફોર્મ છે. અહીંયા બીન શબ્દ તમારા માટે મહત્વનો છે, અને પછી લખ્યું છે બાય સબ્જેક્ટ. બાય સબ્જેક્ટ, જરૂરી નથી કે સબ્જેક્ટ છેલ્લે જશે જ અને એની સાથે બાય લખેલું હશે, દરેક વખતે હોય એવું જરૂરી નથી. આપણે થોડા એક્ઝામ્પલ પણ આગળ જોશું ત્યારે તમને ખ્યાલ આવશે. આનું એક એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. અહીંયા ઉપરના સેન્ટેન્સને આપણે થોડું પેસિવમાં ચેન્જ કરીને લખ્યું છે. ઇફ ધ પોલીસ હેડ અરાઇવડ અર્લિયર, પહેલું વાક્ય એમને બિલકુલ જેમ હતું એમ જ રાખેલું છે,
વચ્ચે કોમા છે અને હવે વાક્યની શરૂઆત ઉપર જે થીફ ઓબ્જેક્ટ હતું એને આ વખતે આગળ લઈ લીધું છે, ઓબ્જેક્ટને આગળ લઈને પેસિવ બનાવ્યું છે ધ થીફ, અને ત્યારબાદ શું કરવું પડશે, કુડ હેવ અને પછી ખાસ જુઓ બીન, પેસિવ હોય તો બીન લખવું જરૂરી બનશે, કુડ હેવ બીન અરેસ્ટેડ. હવે બાય ધ પોલીસ લખવાની કોઈ જ આવશ્યકતા નથી, મોટાભાગના કેસમાં હોય જ નહીં. હવે આ બે એક્ઝામ્પલ અને બે કન્સ્ટ્રક્શન એક્ટિવ અને પેસિવ બંનેના તમે જોયા, એના ઉપરથી એક્ટિવ અને પેસિવ કન્સ્ટ્રક્શન પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીનું કઈ રીતનું હશે તમને આઈડિયા આવી ગયો હશે. છતાં પણ વિશેષ માહિતી માટે અહીંયા તમને એ સમજાવવાની કોશિશ છે, માનો કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ એ તમને કેમ ખબર પડશે, તો એના માટેની એક બહુ સરળ ટ્રીક તમને આપી દઉં છું મિત્રો, જો કે આ લખી છે પણ તેમ છતાં, માનો કે તમારે જે બ્રેકેટમાં જે વર્બ આપેલો છે એ જોઈ લેવાનો છે. ફોર એક્ઝામ્પલ, ઉપરના વાક્યમાં અરેસ્ટ છે, નીચેમાં પણ અરેસ્ટ જ છે, તો તમારે શું વિચારવાનું, ખાલી જગ્યા જે આપેલી છે એની આગળ કોઈ સબ્જેક્ટ લખેલો હશે, તમારે એવું વિચારવાનું કે કૌંસમાં જે વર્બ આપ્યો છે એ આપેલા સબ્જેક્ટ દ્વારા થાય છે એ ક્રિયા. ફોર એક્ઝામ્પલ, અરેસ્ટ કરવાનું કામ ધ પોલીસ છે એ કરશે, જેમ કે અહીંયા ધેય લખ્યું છે એ પોલીસ માટે છે, તો અરેસ્ટ કરવાનું કામ ધેય કરશે, જો એનો જવાબ હા આવે છે તો એ વાક્ય એક્ટિવ છે. એ જ રીતે નીચેનું જુઓ એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે, બ્રેકેટમાં વર્બ કયું છે, અરેસ્ટ, કૌંસમાં આપેલી ક્રિયા કઈ છે, તો કે અરેસ્ટ. એ જ રીતે બ્લેન્કની પહેલા સબ્જેક્ટ કયો છે, તો કે ધ થીફ, તો અરેસ્ટ કરવાનું કામ થીફ કરશે, આપણે એવો પ્રશ્ન કરી જોવાનો આપણી મનમાં, અને જો એનો જવાબ હા આવે છે તો એક્ટિવ અને ના આવે છે તો પેસિવ. તો અરેસ્ટ કરવાનું કામ થીફ કરશે, તો જવાબ આવ્યો ના, તો એનો મતલબ કે વાક્ય કેવું છે, પેસિવ છે. તો એક્ટિવ છે કે પેસિવ એ તમને આના ઉપરથી બિલકુલ આઈડિયા આવી જશે બહુ જ, અને અહીંયા નહીં કોઈ પણ જગ્યાએ એક્ટિવ છે કે પેસિવ એ જાણવા માટે તમે જો આ ફોર્મ્યુલા અપ્લાય કરશો તો આસાનીથી તમને ખ્યાલ આવી જશે. સીધું જ શું જોવાનું, આ મારી લાઈન યાદ રાખી લેજો મિત્રો બધા, સૌથી પહેલા ખાલી જગ્યા પહેલાનો સબ્જેક્ટ જે હોય એ જોઈ લેવાનો છે. ઓકે, એ કૌંસમાં આપેલી ક્રિયા કરે છે કે નહીં એવો પ્રશ્ન આપણે કરી જોવાનો, જો એનો જવાબ હા છે તો એક્ટિવ અને જો ના જવાબ આવે છે તો પેસિવ. આટલું યાદ રાખો એટલે એક્ટિવ છે કે પેસિવ એ ઓળખવામાં બહુ જ આસાની થઈ જશે મિત્રો બધાને. ઓકે, સાથોસાથ અહીંયા એક બીજી માહિતી પણ આપી છે જે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી જવાબ તરીકે આવે છે, તમને લોકોને કેમ ખ્યાલ આવશે, તો એની કી મેં લખી છે કે જો એક વાક્ય, કુલ બે વાક્યો આપેલા હશે વચ્ચે કોમા હશે, એમાંનું જો એક વાક્ય ઇફ હેડ ક્લોઝ હોય, ઇફ હેડ ક્લોઝ કોને કહેશું, ઉપર બંને એક્ઝામ્પલમાં જે આપ્યા છે એને ઇફ હેડ ક્લોઝ કહેવાય, જેમાં ઇફ કે અનલેસ હોય, સબ્જેક્ટ હોય, હેડ હોય અને વી થ્રી હોય, તો આને ઇફ હેડ ક્લોઝ કહેવાય. અથવા તો હેડ એઝ અ સપોઝિશન જો આપેલું હોય તો સમજી લેવાનું કે એની સાથેનું બીજું વાક્ય જે છે, એની જોડેનું બીજું વાક્ય છે એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરીમાં જ આવે. ફરીથી બોલું છું, જો એક વાક્ય ઇફ હેડ ક્લોઝનું હોય અથવા તો હેડ એઝ અ સપોઝિશનનું હોય તો બીજું વાક્ય હંમેશા શેનું આવશે, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીનું જ હોય છે, આ વાત પાકી છે. એ વાતને વધારે સમજવા માટે થોડા આપણે એક્ઝામ્પલ પણ જોઈ લેશું અને સાથોસાથ એમાં આવતા બીજા એક બે ઓડ એક્ઝામ્પલ પણ જોવાના છીએ. તો ચલો આપણે હવે એક્ઝામ્પલ્સ જોઈએ અને આ ટોપિક આપણે પૂરો કરીએ. મિત્રો ફરી એકવાર એક્ઝામ્પલ જોઈએ, પહેલાં યાદ અપાવી દઉં, અહીંયા પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી જોઈ રહ્યા છીએ અને પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીમાં પાંચ જ મોડેલનો ઉપયોગ થાય છે, કુડ, વુડ, માઇટ, મસ્ટ અને શુડ. આ પાંચનો જ ઉપયોગ થાય છે, એના પરફેક્ટ ફોર્મ બનાવવા માટે આ પાંચ પછી હેવ અને વર્બનું થર્ડ ફોર્મ મૂકવાથી એમનું પરફેક્ટ ફોર્મ બનતું હોય છે. હા, એ એક્ટિવનું છે, પેસિવ બનાવવા માટે વધારાનો શબ્દ બિન મૂકાતો હોય છે, જે મેં એક્ઝામ્પલના માધ્યમથી પણ સમજાવ્યું છે, એમની કી પણ મેં સમજાવી, વાક્ય એક્ટિવ છે કે પેસિવ કેમ ઓળખવું એ પણ સમજાવ્યું, અને હવે આપણે થોડા એક્ઝામ્પલ જોશું એટલે આ ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. બહુ નાનું એવું ટોપિક છે અને ખૂબ આસાનીથી સમજાઈ જાય એ પ્રકારનો છે. તો ચલો મિત્રો આપણે એક્ઝામ્પલ પર જઈએ. અહીંયા તમારી સામે પહેલું એક્ઝામ્પલ મૂકી રહ્યો છું. If I had reached a little earlier, if I had reached a little earlier, that lady blank. અહીં સુધીનું સેન્ટેન્સ છે. જો હું થોડો વહેલો પહોંચી ગયો હોત, અહીંયા તમે જોયું કે ઇફ આપ્યું છે એટલે કન્ડિશન દેખાય છે, આઈ સબ્જેક્ટ છે, ત્યારબાદ હેડ આપ્યું છે અને વર્બ છે એનું થર્ડ ફોર્મ રીચ્ડ આપ્યું છે, એનો મતલબ કે ઇફ હેડ ક્લોઝ છે.
તો હવે એક વાત પાક્કી જ હોય મિત્રો, એક્ઝામમાં બહુ જ પૂછાય છે આ પ્રકારના વાક્યો, ખાસ કરીને કમ્પિટિટિવ એક્ઝામ્સના મિત્રોને આ ખાસ યાદ રાખવાનું છે. અગર તમે એક વાક્ય જોઈ લો છો કે ઇફ હેડ ક્લોઝ છે, તો બીજા વાક્યમાં જવાબ પાક્કો જ છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરી. પણ તમને જે ચાર ઓપ્શન આપવામાં આવે છે એનો વર્બ કયો છે એ જોઈ લો ચારેય ઓપ્શનમાં. તો ચાર ઓપ્શન આપ્યા હોય એમાં આપણે જોયો કે વર્બ સેવ છે, તો તરત એક્ટિવ છે કે પેસિવ એ જોઈ લેવાનું છે. અચ્છા, સેવ કરવાનું કામ લેડી કરશે. વાક્ય શું કહે છે? જો હું થોડો વહેલો પહોંચી ગયો હોત તો તે લેડીને બ્લેન્ક. તો સેવ કરવાનું કામ પેલી લેડી કરશે. વાક્ય એવું કહેવા માંગે છે કે જો હું વહેલો પહોંચી ગયો હોત તો લેડીને બચાવી શકાય હોત મારા દ્વારા. તો સેવ કરવાનું કામ લેડી નહીં કરે એનો મતલબ એમ થાય કે આ વાક્ય કેવું છે? પેસિવ છે. તો મિત્રો ગેસ કરો શું આન્સર આવવો જોઈએ. બ્રેકેટમાં કેન આપ્યું છે, તો કેન છે એમાંથી શું થઈ જશે? કુડ. પછી પરફેક્ટ બનાવવું છે એટલે હેવ મૂકશું. હેવ પછી શું મૂકવાનું થશે? એક્ટિવ હોય તો સીધું જ વર્બનું થર્ડ ફોર્મ, અને પેસિવ હોય તો બિન મૂક્યા બાદ થર્ડ ફોર્મ. તો આ વાક્ય પેસિવ હોવાથી જવાબ શું આવવો જોઈએ? આપ મિત્રો વિચારો બધા. યસ, જવાબ આવશે. હું તમારી સામે પણ મૂકી રહ્યો છું આન્સર. જવાબ મૂકવો પડશે કુડ હેવ બીન સેવ્ડ. યસ, આ એનો જવાબ સાચો જવાબ છે. ત્યારબાદ આપણે બીજા એક્ઝામ્પલમાં જઈએ. વાક્ય છે હેડ ધ ડોક્ટર. જોજો આ વાક્યની શરૂઆત હેડથી થઈ છે, અને હેડથી થઈ છે એટલા માટે વાક્ય છે એ હેડ એઝ અ સપોઝિશન તરીકેનું આ વાક્ય છે એમ કહેવાય. આ કોઈ પ્રશ્નાર્થ વાક્ય નથી. હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ, હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ ધ પેશન્ટ બ્લેન્ક સક્સેસફુલી. ધ પેશન્ટ બ્લેન્ક સક્સેસફુલી. બ્રેકેટમાં આપ્યું છે મે પ્લસ ઓપરેટ. વાક્ય શું કહે છે? કાશ ડોક્ટર સમયસર આવી ગયા હોત. હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ. જો ડોક્ટર સમયસર આવી ગયા હોત તો પેશન્ટ બ્લેન્ક સક્સેસફુલી. બ્રેકેટમાં છે મે પ્લસ ઓપરેટ. વર્બ આપ્યો છે ઓપરેટ. અચ્છા, પહેલું જ કામ એ કરી લેવાનું છે કે વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? તો કે હેડ એઝ અ સપોઝિશનથી થઈ છે. તો એક વાત પાકી છે મિત્રો, જવાબ કયો આવશે? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી. તો જવાબ ખબર પડી ગઈ છે કે આ ટોપિકમાંથી આવવાનો છે, પણ એક્ટિવ છે કે પેસિવ એ જોવાનું ભૂલશો નહીં, કારણ કે એક નાની ભૂલ આપણો એક માર્ક લઈ જઈશ. અને એટલા માટે પહેલું જ જુઓ વર્બ કયો આપ્યો છે અહીંયા, તો કે ઓપરેટ. તો ઓપરેટ કરવાનું કામ પેશન્ટ કરશે. ઓપરેટ કરવું, ઓપરેશન કરવું તો નહીં કરશે પેશન્ટ. એનો મતલબ કે વાક્ય કેવું છે? પેસિવ છે. યસ, સાચા છો આપ બધા. વાક્ય છે પેસિવ છે. તો પેસિવ હોય અને બ્રેકેટમાં મે પ્લસ ઓપરેટ આપ્યું હોય તો મેનું થઈ જશે માઇટ, પ્લસ તમારે કરવું પડશે હેવ, અને પેસિવ હોવાથી બિન મૂકવાનું છે, અને ત્યારબાદ વર્બનું થર્ડ ફોર્મ ઓપરેટનું થશે ઓપરેટેડ. તો જવાબ શું આવશે મિત્રો? આપ જોઈ શકો છો માઇટ હેવ બીન ઓપરેટેડ. સાચો જવાબ આ રહેશે. આપ પણ જો અગર વિડીયો સાથે જુઓ છો તો ફટાફટ જ્યારે હું તમારી સામે વાક્ય મૂકું છું ત્યારે એનો જવાબ આપ કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. બરાબર છે. તો હવે આપણે ત્રીજા એક્ઝામ્પલ ઉપર જવાના છીએ. લેટ સી આ ત્રીજું એક્ઝામ્પલ કઈ રીતનું છે. થોડું અલગ રીતનું એક્ઝામ્પલ. બધા જ ઇફ હેડ ક્લોઝ અથવા તો હેડ એઝ અ સપોઝિશનના સેન્ટેન્સ ન પણ હોઈ શકે. ઘણીવાર તમને વાક્ય વાંચીને પણ નક્કી કરવાનું થાય. એ મુજબનું આ એક્ઝામ્પલ છે. ધ મિલ્ક ઇઝ નોટ ઇન ધ પોટ. વાક્ય શું કહે છે? ધ મિલ્ક ઇઝ નોટ ઇન ધ પોટ. ઓકે, અને બીજું વાક્ય છે ઈટ બ્લેન્ક અને ફૂલ સ્ટોપ. બ્રેકેટમાં છે મસ્ટ પ્લસ ડ્રિંક. મિત્રો આ વાક્ય થોડું તમને કન્ફ્યુઝ કરે એ પ્રકારનું છે. અગર આ પ્રકારનું સેન્ટેન્સ આવ્યું તો તમે આને કઈ રીતે આન્સર કરશો? મિત્રો આ વાક્યમાં શું બને છે? ઇફ હેડ ક્લોઝ પણ નથી, હેડ એઝ અ સપોઝિશન પણ નથી, પણ તેમ છતાં વાક્ય એ મુજબનું છે કે જે તમને આપોઆપ ખબર પડી જાય કે આમાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી જ આવવું જોઈએ. કઈ રીતે? જેમ કે એ કહે છે કે મિલ્ક ઇઝ નોટ ઇન ધ પોટ. કોઈ વાસણમાં મિલ્ક આવીને જોયું તો નથી. મિલ્ક ઇઝ નોટ ઇન ધ પોટ, તો એનો અર્થ શું થાય? તો લખ્યું છે ઈટ બ્લેન્ક. ઈટ એટલે મિલ્ક માટે લખ્યું છે. અને બ્રેકેટમાં જે વર્બ આપ્યો છે એમાં મસ્ટ પ્લસ ડ્રિંક. નક્કી તે પીવાય જ ગયું હોવું જોઈએ. આવી ઘટના છે તો જ પોટની અંદરમાં અત્યારે મિલ્ક નથી. નક્કી તે પીવાય જ ગયું હોવું જોઈએ. એવું જ્યારે હોય તો આપણે આને પેસિવમાં લખવાનું થશે, કારણ કે જુઓ આપ બધા બ્લેન્કની પહેલાં શું લખ્યું છે? ઈટ, અને બ્રેકેટમાં વર્બ કયું છે? ડ્રિંક.
ડ્રિંક કરવાનું કામ ઈટ એટલે કે મિલ્ક કરશે, તો કે ના. એટલે વાક્ય કેવું છે? પેસિવ છે. આ સંજોગોમાં તમે જવાબ શું લખશો? તો કે મસ્ટ હેવ બીન ડ્રંક. હું તમને આન્સર પણ આપું છું, આપ કદાચ વિચાર્યું હશે, અને હવે આ રહ્યો તમારી સામે જવાબ. ઇટ મસ્ટ હેવ બીન ડ્રંક. સમજાયું આપ બધાને? અચ્છા, અહીંયા એવો પ્રશ્ન થાય, મસ્ટ બી ડ્રંક એવું જવાબ લખીએ તો મોડેલ ઓક્ઝિલિયરીનો આન્સર, તો મિત્રો કેવો અર્થ થઈ જશે વાક્યનો? ધ મિલ્ક ઇઝ નોટ ઇન ધ પોટ. મિલ્ક છે એ બિલકુલ પોટમાં, વાસણમાં છે જ નહીં, તે પીવું જ જોઈએ એવું નથી. હા, વાક્ય શું કહેવા માંગે છે? પોટમાં મિલ્ક નથી તો નક્કી તે પીવાય જ ગયું હોવું જોઈએ, ઘટના પૂરી થઈ ગઈ છે, અને એટલા માટે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીનો ઉપયોગ કરવાનો થાય છે. તો આવા ટ્વિસ્ટેડ સેન્ટેન્સ પણ આવી શકે. ઇફ હેડ ક્લોઝ કે હેડ એઝ અ સપોઝિશન કેટલીક વાર ન આવે તો જવાબ આપવામાં તમારે થોડું કેર કરવી પડશે. એવું જ મેં ચોથું એક્ઝામ્પલ પણ તમારી સામે રાખ્યું છે, આપ જુઓ. આ ફોર્થ એક્ઝામ્પલ જે છે એ પણ એવું જ કંઈક છે. યુ બ્લેન્ક, અને પછી સીધું બીજું વાક્ય આવી જાય છે. યુ બ્લેન્ક પરમિશન, આગળનું વાક્ય બિફોર યુ કેમ ઇન માય ઓફિસ. શું છે વાક્ય? યુ બ્લેન્ક પરમિશન બિફોર યુ કેમ ઇન માય ઓફિસ. આ વાક્યમાં બ્રેકેટમાં આપ્યું છે શુડ પ્લસ ટેક. શું કહેવા માંગે છે? આખા વાક્યનો જવાબ છે ને એ બીજા વાક્યમાં છે. યુ કેમ ઇન માય ઓફિસ. યુ કેમ એનો મતલબ એમ થાય કે તમે મારી ઓફિસમાં આવ્યા હતા. એટલે ઘટના કેવી છે? ભૂતકાળમાં બની ગઈ છે. એ પહેલા તમારે શું કરવાની જરૂર હતી? જે ઓલરેડી પતી ગઈ છે ઘટના, આમ કરવાની જરૂર હતી. અને બ્રેકેટમાં તમે જુઓ છો શુડ પ્લસ જે તે વર્બ છે ટેક એ આપ્યું છે. શુડ પ્લસ ટેક, તમે મારા ઓફિસમાં આવ્યા એ પહેલાં તમારે પરમિશન લેવી જોઈતી હતી, એવું વાક્ય છે. અને એટલા માટે જવાબ શું આવવો જોઈએ આ વાક્યની અંદરમાં? આપ જોઈ શકો છો, જવાબ પણ હું તમારી સામે મૂકી રહ્યો છું. યુ શુડ હેવ ટેકન પરમિશન. તમારે પરમિશન લેવી જોઈતી હતી. સેની પહેલા? બિફોર યુ કેમ ઇન માય ઓફિસ. આ વાક્યમાં આખા વાક્યનો જવાબ છે એ બીજા વાક્યમાં રહેલા કેમના આધારે નક્કી થયો. આ હું એટલા માટે કહું છું કે નીચે મેં નોટ ખાસ મૂકી છે. જો મિત્રો, ઉપરના વાક્યમાં અહીંયા કેમ આપેલું છે, જો ત્યાં એની જગ્યાએ કમ આપેલું હોત તો શું થઈ જવાનું હતું? તો જવાબ તમારે મૂકવા પડે કે યુ શુડ ટેક પરમિશન, તમારે પરમિશન લેવી જોઈએ. બિફોર યુ કમ ઇન માય ઓફિસ, મારી ઓફિસમાં તમે આવો એ પહેલાં તમારે પરમિશન લેવી જોઈએ. પણ અહીંયા કમ નથી, વાક્યમાં છે કેમ, અને કેમ છે એટલા માટે આવા વાક્યમાં જવાબ આપણે શું લખ્યો છે? શુડ હેવ ટેકન. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી લખવાનો થયો છે. આપને ખ્યાલ આવે છે શું વાત કરી રહ્યો છું? એક જ શબ્દના ફેરફારને લઈ અને જવાબ બદલાઈ જાય. કારણ કે જો કેમને બદલે કમ મૂકી દેવામાં આવે છે તો મોડેલ ઓક્ઝિલિયરીનો ઉપયોગ થઈ જાય છે. પણ અહીંયા આપણે કેમ મૂકેલું હતું એટલા માટે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીમાં જવાબ મૂકવાનો થયો. નહીં તો આપેલું કેવું, સામાન્ય સૂચના આપતા હોય, તમારી નૈતિક ફરજ છે કે તમે ઓફિસમાં આવો એ પહેલાં તમારે આમ કરવું જોઈએ, આ એ પ્રકારનું નહીં તો થઈ જાય. પણ કેમ આપેલું છે, કમ નથી આપેલું, એના ઉપરથી આખો જવાબ ચેન્જ થઈ જાય છે. એ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ મિત્રો. અને આપ જાણો છો કે જો અગર કમ આપ્યું હોત તો નીચે મુજબ આ મુજબનું સેન્ટેન્સ બને. યુ શુડ ટેક પરમિશન બિફોર યુ કમ ઇન માય ઓફિસ. તમે મારી ઓફિસમાં આવો એ પહેલાં તમારે પરમિશન લેવી જોઈએ. તો આ સામાન્ય નૈતિક ફરજ વિશે હું તમને વાકેફ કરાવતો હોય એ પ્રકારનું લાગે. અને એટલા માટે મેં કહ્યું એમ કે અહીંયા ખાસ જોવાનું એ રહે છે. એવી જ રીતે ત્રીજા વાક્યમાં પણ આપણે જોયું ને કે મિલ્ક ઇઝ નોટ ઇન ધ પોટ, તો એનો મતલબ શું? નક્કી તે પીવાય જ ગયું હોવું જોઈએ. એમ જ આ ચોથા વાક્યમાં પણ શું હતું? કેમ. અને કેમ હોવાને કારણે આખો જવાબ બદલાઈ જાય છે. તો મિત્રો, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી બહુ જ આસાન ટોપિક છે. આ ચાર એક્ઝામ્પલ્સ અને એ સિવાય આપની પાસે એવી પ્રેક્ટિસ હોય તો એના માધ્યમથી આપ ઘણી બધી આગળ પ્રેક્ટિસ કરી શકતા હો છો. કમેન્ટ બોક્સમાં મિત્રો હું એક્સપેક્ટ કરું છું કે તમારી પાસે જે કોઈ પણ આવા પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીને રિલેટેડ ક્વેશ્ચન્સ હોય એ કમેન્ટ બોક્સમાં આપ લખી શકો છો, એનો આન્સર પણ હું તમને આપીશ. તો કમેન્ટ બોક્સમાં આપ બધા મિત્રો તમારે રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી જ્યારે આપણે આ વિડીયોમાં જોયો છે તો એને રિલેટેડ કોઈ પણ આપના પ્રશ્નો હોય તો આપ મૂકી શકો છો, એના મિત્રો જવાબ આપને ચોક્કસથી આપીશું. આજે
પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરી. આશા રાખું છું કે તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહે. આ ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયો લેક્ચર દ્વારા નવા કોઈ ટોપિકની ચર્ચા કરીશું. હા, ખાસ ચૂકશો નહીં, આગળના 5 વિડીયો જે છે એ ડિરેક્ટ ઇનડિરેક્ટ માટેના હતા. આપ અમારા યુટ્યુબ ચેનલ પર જઈ અને બધા જ વિડીયો એક પછી એક, વન બાય વન, એકથી શરૂ કરીને 5 સુધીના ડિરેક્ટ ઇનડિરેક્ટ માટેના છે એ ખાસ જોવાનું ચૂકશો નહીં. એ તમને આખું ડિરેક્ટ ઇનડિરેક્ટનો કન્સેપ્ટ ક્લિયર કરાવશે. અને આજનો આપણો વિડીયો પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરી ખૂબ જ મહત્વનો, ખૂબ જ અગત્યનો છે. મિત્રો, આપ બધા ઘરે ઘેર બેઠા બેઠા શાંતિથી એકો એક ટોપિક જોતા રહેશો. તમારી સામે અમે વારંવાર અલગ અલગ ટોપિક સાથે હાજર રહેશું, પ્રસ્તુત થશું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.